नमस्ते बाल मित्रों, आज हूँ तमने विषय गुजराती में नमूना प्रमाण शब्दों बनावो अने चौरस में लखो। शू करवानु छे तमारे? नमूना प्रमाण एटले नमूनो आपेलो छे, ए प्रमाणे चौरस में शब्द बनावानो अने चौरस में लखवानो। नमूना प्रमाणे शब्दों बनावो अने चौरस में लखो। आ कौंस आपेलो छे, शू आपेलो छे? कौंस। आमा पहेलो कयो शब्द आपेलो? दे व। कयो शब्द आपेलो? दे व। तमारे शू करवानुं? आ चौरस मांथी देव शब्द शोधीने शू करवानुं? राउंड करवानुं, एटले के गोळ करवानुं। पछी शू करवानुं? सामे चौरस मां लखी देवानो। पहेलो शब्द लखेलो छे देव, तो आमां देव शब्द शोधो। क्या आपेलो छे? ए आ रह्यो दे व। तेने पर शू करी देवानुं? આમ ગોળ કરી દેવાનું અને એ શબ્દ અહીંયા લખી દેવાનો, દે વો લખાઈ ગયો। એના પછી જો કૌંસમાં કયો શબ્દ આપેલો? ને ત ર। આ ચોરસમાંથી નેતર શબ્દ શોધી બતાવો। કે આપેલો? ને ત ર, એ આ રહ્યો ને ત ર। એ શબ્દ ઉપર શું કરી દેવાનું? ગોળ કરી દેવાનો, એ શબ્દ અહીંયા લખી દેવાનો, ને ત ર। પછી કયો શબ્દ આપેલો છે જો કૌંસમાં? ક પુ ર। કયો શબ્દ આપેલો છે? ક પુ ર। તામાંથી કપૂર શબ્દ શોધો। ક્યાં આપેલો છે? ક પુ ર, એ આ રહ્યો ક પુ ર। એ શબ્દ અહીંયા લખી દેવાનો, ક પુ ર। એના પછી કયો શબ્દ આપેલો? જૈન। આ ચોરસમાંથી જૈન શબ્દ શોધી બતાવો। ક્યાં આપેલો? જૈન, એ આ લખેલો રહ્યો જૈન। એ શબ્દ અહીંયા ચોરસમાં લખી દેવાનો, જૈન। જો બાર મિત્રો, જૈન પછી કયો શબ્દ આપેલો છે? કૃષક। કયો શબ્દ આપેલો? કૃષક। આમાંથી કૃષક શબ્દ બતાવો તો એ આ રહ્યો કૃષક। એ શબ્દ અહીંયા લખી દેવાનો, કૃષક। એના પછી જો કયો શબ્દ આપેલો બાળ મિત્રો? તોરણ। તામાં તોરણ શબ્દ લખી શોધી બતાવો તો તોરણ। તોરણ શબ્દ ક્યાં આપેલો શોધી બતાવો તો એ આ રહ્યો તોરણ। એને ફરતે શું કરી દેવાનું? ગોર કરી દેવાનું। એ શબ્દ અહીંયા લખી દેવાનો, તોરણ। એના પછી જુઓ કયો શબ્દ આપેલો? ગૌરવ। તો આમાંથી ગૌરવ શબ્દ શોધી બતાવો. કે આપેલો? એ આ રહ્યો ગૌરવ। એને ફરતે રાઉન્ડ કરી દેવાનો, એ શબ્દ પછી અહીંયા લખી દેવાનો, ગૌરવ। ઓકે, એના પછી લાસ્ટમાં જુઓ કયો શબ્દ આપેલો? શંખ। તો ચોરસમાંથી શંખ શબ્દ શોધી બતાવો. એ આ રહ્યો શંખ। એને ફરતે ગોર કરી દેવાનો, એ શબ્દ અહીંયા લખી દેવાનો, શંખ। જો બાળ મિત્રો, કૌંસમાં આપેલો શબ્દ શોધી ગોર કરી અને શબ્દ લખાઈ ગયો. પેલો દેવ શબ્દ આપેલો છે, તો દેવ શબ્દ શોધીને આપણે શું કર્યું? ગોર કર્યું, એ શબ્દ અહીંયા લખી દીધો. પછી કયો આપેલો? નેતર. તો નેતર શબ્દ શોધીને આપણે લખી દીધો. એના પછી કપૂર, તો ક પુ ર. એને ફરતે ગોર કરીને અહીંયા લખી દીધો. એના પછી જુઓ જૈન, તો જૈન શબ્દ પર રાઉન્ડ કરી દીધું અને પછી આપણે લખી દીધો જૈન. પછી કૃષક, તો કૃષક શબ્દ ઉપર રાઉન્ડ કર્યું પછી અહીંયા ચોરસમાં લખી દેવાનો. પછી તોરણ, તો તોરણ શબ્દ ક્યાં આપેલો? તોરણ. એને ફરતે રાઉન્ડ કર્યું અને પછી ચોરસમાં
લખી દીધો. પછી ગૌ ર વ, ગૌરવ શબ્દ ફરતે પણ રાઉન્ડ કરી અને ચોરસમાં લખી દેવાનો. લાસ્ટમાં શું આપેલો? શંખ. તો શંખ શબ્દ ફરતે રાઉન્ડ કરી અહીંયા ચોરસમાં લખી દેવાનો. જો બાર મિત્રો, પછી ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખી શબ્દ બનાવો. શેમાંથી શબ્દ બનાવવાનો? કૌંસમાંથી અક્ષર પસંદ કરવાનો. ઓકે, આ કૌંસમાં અક્ષર આપેલા જ છે. જુઓ, એક નંબર, કૌંસમાંથી શબ્દ પસંદ કરીને આ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. શું કરવાનું છે? આ શું લખેલું? ખુ કુ મ ચ. ઓકે, તો પછી ખાલી જગ્યા ક ડો, તો એ શું લખી દેવાનું? આમાંથી કયો અક્ષર સેટ થાય? તો કુ. તો અહીંયા કુ ક ડો લખાઈ ગયું. કુ ક ડો. પછી જુઓ, છ મ ણ નૃ, તો ખાલી જગ્યા પ, તો આમાંથી કયો અક્ષર સેટ થશે? તો નૃ. શું વંચાય? નૃ પ. ઓકે, પછી જુઓ બાર મિત્રો, જે હે ગ ક, મ ખાલી જગ્યા લ, તો શું વંચાય? મ હે લ. તેમાંથી કયો અક્ષર સેટ થાય? હે. તો એ કયો અક્ષર લખવાનો? હે. મ હે લ. પછી કઈ સઈ ટે રે, તો કયો અક્ષર સેટ થશે? કઈ. કઈ લા સ, તો કયો અક્ષર લખવાનો? કઈ લા સ. જો બાર મિત્રો, તમારે પણ ઘરે નોટબુકમાં સારા અક્ષરે નમૂના પ્રમાણે શબ્દો બનાવવાના અને ચોરસમાં લખવાના અને ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખી શબ્દ બનાવવાનો. ઓકે, અને ચલાવેલ કક્કા પ્રમાણે વાક્યોનું વાંચન કરતા શીખી જવાનું. જય શ્રી કૃષ્ણ.